કોસાળાવાસમાં શાકભાજી વેચવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી શાકભાજી ફ્રૂટના વેપારી સોલંકી પિતા પુત્ર ઉપર પાડોશી ઓગણીયા પિતા પુત્રે તલવાર અને છરાથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વેપારીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી ઓગણીયા પિતા પુત્ર સહિત ચાર જણાને સાવરકુંડલાથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કોસાળાવાસમાં રહેતા અને સની અતુલભાઈ સોલંકી શાકભાજી ફ્રૂટનો ધંધો કરે છે. ગત તારીખ 6 સોમવારે તેઓ સાંજે 6 મોટા વરાછા રામચોક ખાતે શાકભાજી ફ્રૂટ વેચવા માટે આવ્યા હતા. તે વખતે પાડોશમાં રહેતા અલ્પેશ ભૂપત ઓગાણિયા સાથે શાકભાજી વેચવા બાબતે થયેલી બોલાચાલી થઈ હતી, જે વાતની અદાવત રાખી રાત્રે 10:30 અરસામાં અલ્પેશ, તેનો ભાઈ અનિલ દડુ, તેના પતિ ભૂપત ગગજી એકબીજાની મદદથી સનીના પિતા અતુલભાઈને તલવારના ઘા માર્યા હતા. પિતાને બચાવવા માટે મહેશ વચ્ચે પડતા આરોપી ભૂપત અને દડુએ તેને પકડી રાખી અનિલે પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જ્યારે સનીને કાન ઉપર ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઓગણીયા પિતા પુત્ર જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા. હુમલામાં સનીના પિતા અતુલભાઈ સોલંકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે સની સોલંકીની ફરિયાદ લઈ ઓગણીયા પિતા પુત્રો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પીઆઈ જે બી વનારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન આરોપીઓ અમરેલી તરફ જિલ્લા તરફ ભાગી ગયા હોવાની બાતમી મળતા એક પોલીસ ટીમ બનાવી તપાસ માટે અમરેલી મોકલી આપ્યા હતા. આ ટીમના માણસોએ સાવરકુંડલા ખાતેથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે. એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા ઉપર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા. તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં. એ બાબતે એમને બોલાચાલી થઈ હતી. તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે. આ ગામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.